તારીખ 27 ફેબ્રુઆરી, આજનો દિન મહિમા, ચંદ્રશેખર આઝાદ, મોંઘા વતનના મોંઘા રતન ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદનો જન્મ ઈસવીસન 1906 માં મધ્યપ્રદેશના ભાવરા ગામમાં થયો હતો. નાનપણમાં પિતાએ ઠપકો આપતા ઘર છોડી કાશી ગયા અને ત્યાં સંસ્કૃતનો અભ્યાસ કરવા લાગ્યા. દરમિયાન અસહકારનું આંદોલન શરૂ થતા પિકેટિંગમાં જોડાયા, પરંતુ ગાંધીજીની અહિંસા તેમને અનુકૂળ ન હતી. અભ્યાસ છોડી ચંદ્રશેખર ક્રાંતિકારી દળમાં જોડાયા. દળમાં એમણે મોટી જવાબદારી સંભાળી. નાણાંની ખેંચ ઊભી થઈ ત્યારે કારોળી ખાતે રેલ ધારના પ્રસ્તાવને સમર્થન આપનાર તેઓ સૌ પ્રથમ હતા. સંગઠન શક્તિ તથા સાહસિક સ્વભાવને કારણે સૌના માનીતા થઈ ગયા અને વીર પુરુષોના એ નેતા બની ગયા. સરકારે તેમને પકડવા અથાગ પ્રયાસો કર્યા, પણ આઝાદ આઝાદ જ રહ્યા. એમને પકડવા સરકારે હજારો રૂપિયાના ઇનામો જાહેર કર્યા હોવા છતાં એની લાલચ ક્રાંતિ દળમાં કદી કોઈને સ્પર્શી નહીં. ક્રાંતિકારીઓની તાકાત ધીમે ધીમે તૂટવા લાગી હતી અને તારીખ 27 ફેબ્રુઆરી 1931 ના રોજ અલ્હાબાદના એક બાગમાં પોલીસોએ તેમને ઘેરી લીધા. તેમણે 3-4 પોલીસોને ઘાયલ કર્યા, પરંતુ લાગ્યું કે હવે અહીંથી છટકાશે નહીં, એટલે છેલ્લી ગોળી પોતાના લમણામાં જ ઝીકી ચીર શાંતિની ગોદમાં પોટી ગયા. ચંદ્રશેખરનું જીવન એટલે જવા મરદી અને જિંદા દિલીની જ્વલંત કથા. દુશ્મન કી ગોળીઓ કા હમ સામના કરેંગે, આઝાદ હી રહે હૈ આઝાદ હી રહેંગે. દુશ્મન કી ગોળીઓ કા હમ સામના કરેંગે, આઝાદ હી રહે હૈ આઝાદ હી રહેંગે.